નમસ્તે દર્શક મિત્રો, હું ઝારખંડ સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર વિગતવાર. મહત્વના સમાચાર મળી રહ્યા છે હિંમતનગરથી. હિંમતનગરના હડિયુલ મુકામે જગાજીના અકસ્માતને લઈ કુટુંબમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. જમીન વેચાણ કરેલ તેના રૂપિયા લેવડ દેવડ બાબતે જગાજીનું મોત નિપજાવી અકસ્માતમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવો કુટુંબીજનોનો આક્ષેપ. 1 કરોડ ઉપરની રકમ લેવાની હતી ગામના પટેલ જોડે. હિંમતનગરને અડી આવેલ હડિયોલ ગામની ઘટના સામે આવી. હડિયોલ ગામના જગાજી કચરાજી પરમારના મોતનો મામલો ગામના પટેલ હસમુખભાઈ મગનભાઈ પટેલ જોડે આશરે 7 વર્ષ અગાઉ જમીન વેચાણ કરેલ હતી. તેના 1 કરોડ ઉપરની રકમ માંગતા હતા. જગાજી વારંવાર કહેતા હતા કે હસમુખભાઈ અમોને અમારી રકમ આપો. તો હસમુખભાઈએ જગાજી પરમારને કહેલું કે તમારી પત્નીના ડોક્યુમેન્ટ લાવો, ખાતું ખોલાવીએ અને તેમાં પૈસા નાખીશું. ત્યારબાદ જગાજી પોતાની પત્ની સાથે જઈ ખાતું ખોલાવાયું હતું અને સોનલબેન જગાજી પરમાર, જેઓ જગાજીના પત્ની છે, તારીખ 23/6/2020 ના રોજ ખાતું ખોલાવ્યું હોવા છતાંય કોઈ રકમ આપવામાં ન આવતા ઉઘરાણી કરવામાં આવી હતી. કારણ કે ખેતર વેચાણ કરવામાં આવ્યું હતું, તેમાં કુટુંબના 5 ભાઈઓનો ભાગ હતો. આ ભાગનો ભોગ જગાજી બન્યા હોવાનો ઘરવાળાના સભ્યોનો દાવો છે. 22/7/2020 ના રોજ હસમુખભાઈ મગનભાઈ પટેલ પોતાની હ્યુન્ડાઈ ગાડી લઈ જગાજી પરમારને બોલાવ્યા હતા અને ગાડીમાં ક્યાંક લઈ ગયા હતા. ખાતું ખોલાવ્યા બાદ હસમુખભાઈએ જગાજી પરમારની ખૂબ મોટા પ્રમાણમાં મિત્રતા કરી હતી અને પોતાની જાળમાં ફસાવ્યા હતા. જ્યાં બોલાવે ત્યાં જગાજી જતા હતા, રૂપિયાની લાલચ આપતા હતા. તે કારણોસર જગાજી સાથે જતા હતા, પોતે ખેતીકામ કરી જીવન ગુજારતા હતા. હાલ કોઈ જીવરક બચ્યું નથી. વાત કરીએ 22/7/2020 દિવસની, તો તે સમયે સવારના સમયે 9 વાગ્યાના સુમારે હસમુખભાઈ ગાડી લઈ આવ્યા. હડિયોલ ગામથી જગાજીને ક્યાંક બહાર લઈ ગયા હતા. ત્યારબાદ સાંજના 7 વાગ્યાના સુમારે ગામના અન્ય નાગરિક દ્વારા જાણવા મળ્યું હતું કે તમારા નાનાભાઈ હસમુખભાઈ સાથે ગયા હતા, ત્યાં તેમની ગાડીને અકસ્માત થયો છે અને ગાડી લાસુંદ્રા ગામની હદમાં નર્મદા કેનાલમાં પડી છે. ત્યારબાદના તેમના ભાઈ રમેશજી કચરાજી પરમાર અને ચંદુજી હેમતાજી પરમાર સાથે ગયા હતા. ત્યાં SRP કેમ્પ પણ આવેલો છે. તે જવાનોને પૂછતાછ કરતા કહેતા હતા કે ગાડી પલટી મારી હતી તેવી ત્યાંની ચર્ચા જાણવા મળી હતી. મળતી માહિતી મુજબ આ લાશને લાસુંદ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PM માટે મોકલી દેવામાં આવી હતી. ત્યાં PM કરવામાં આવ્યું હતું અને હજુ સુધી કોઈ રિપોર્ટ કુટુંબીજનોને મળેલ નથી. એક બાજુ ગાડી પલટીની ચર્ચાએ જોર પકડ્યું છે, તો બીજી બાજુ કુટુંબીજનો હસમુખભાઈ મગનભાઈ પટેલ પર આરોપ મૂકે છે કે અમારા ઘરને આગેવાનને સાથે લઈ જઈ મારી નાખી કોલ કર્યો. ઘરના સભ્યો જોડે સ્પીડ ન્યૂઝ 17 ટીમ દ્વારા ચર્ચા કરવામાં આવી, તો ઘરના તમામ સભ્યો જણાવતા હતા કે હુન્ડાઈ ગાડી મોંઘી આવે છે, ગાડીમાં બેસી કાચ તો ખુલ્લા નહીં હોય કારણ કે ગાડી AC વાળી હતી. ગાડી પલટી મારી ભલે મારી. ગાડીમાં સવાર કરનારા હસમુખભાઈ પટેલ સાથે જગાજી પરમાર હતા. ગાડી પાણીમાં ગરકાવ થઈ અને માત્ર લાશ મળી. આટલા મોટા વહેલા પાણીના સ્ત્રોતમાં જગાજી ગરકાવ થયા અને હસમુખભાઈ બચી ગયા. ઘરના લોકોનું કહેવું છે કે હસમુખભાઈને તરતા આવડતું નથી, તો પાણીની બહાર કેવી રીતે આવ્યા. ચાલો બીજી વાત કે નર્મદા કેનાલ નાની તો નથી, તેમાં ગાડી પડે અને બેસેલાને રૂપિયા આપવાના બહાને લઈ ગયા અને તેમનું જ મોત થાય. અને ગાડી માનો કે પાણીમાં પડે તો કાચ કઈ રીતે ખુલે? જગાજી નહીં ખુલ્યા હોય અને હસમુખભાઈ કાચ ખોલી બહાર આવ્યા હશે બરોબર, તો ગાડીમાં જો જગાજી હોય તો ગાડી ક્યાં છે? ગાડીના અંશો પણ જોવા મળ્યા નથી. જો ગાડી પણ નહીં, તમામ વિગતવાર તપાસ કઠલાલ પોલીસ કરી રહી છે. જે હશે તે સત્ય બહાર આવશે. જગાજી પરમારના ભાઈ રમેશજી કચરાજીએ વકીલ રોકી યોગ્ય કાર્યવાહી કરવા પગલાં લીધા છે. ત્યારે વકીલ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવ્યું હતું અને કઠલાલ પોલીસ સ્ટેશનના જમાદારની વાતચીત કરી હતી. તમામ ચર્ચાઓ બાદ કહેતા હતા કે અમારે પૈસા લેવાના બાકી હતા અને અમારા ભાઈના મોત બાદ પટેલ સમાજના આગેવાનો અહીંયા મળ્યા. ગામની ડેરી ખાતે અમોને 1 વીઘા પૂરતી જમીન ગીરવે લખી આપી છે કે જ્યાં સુધી રૂપિયા ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આ જમીનમાં વાવેતર કરજો. વાત એમ છે કે આટલા સમયથી 1 કરોડ ઉપરના રૂપિયા લેવાના હતા, તો બીજી બાજુ મોત થયા બાદ કેમ ટુકડો અપાયો? તર્ક વિતર્કની ચર્ચાઓ થતી હતી. વાત કરીએ તો હસમુખભાઈની તો ગાડી પડી હશે અને નીકળી ગયા હશે, તો કુટુંબના સભ્યો દ્વારા હાલ આક્ષેપ મૂકવામાં આવ્યો છે. પરંતુ પોલીસ અને વકીલ તેમજ યોગ્ય તપાસ કરી યોગ્ય પુરાવા જ્યાં સુધી સાબિત નહીં થાય ત્યાં સુધી કોઈને ગુનેગાર ઠેરવી શકાય તેમ નથી.
योग्य न्याय कोर्ट आपशे अने जे साचू हशे ते तड़ीने बहार आवशे तेमा नवाई नहीं। एक तरफ समाजना आगेवानोनी मृतक जगाजी परिवारना त्यां अवरजवर वधवा मांडी छे अने साचो न्याय अपावा मथामण करी रह्या छे। ठाकोर समाजना प्रमुख जोड़े वातचीत करता कहता हता के अमोए जगाजीना परिवारनी मुलाकात लीधी, परिवारजनोनो आक्षेप करेल छे, अमो योग्य न्याय नहीं मळे तो तपास करीशुं, तेमज साबरकांठा पोलीस एसपी साहेबनी पण मुलाकात लेवा जईशुं अने अमोने योग्य संतोषकारक न्याय नहीं मळे तो गांधीनगर जवानी पण ताकात धरावीए छे। अखिल क्षत्रिय ठाकोर एकता समिति प्रदेश महामंत्री जयदीपसिंह आर परमार साबरकांठा जिला प्रमुख गोविंदजी ठाकोर साथेनी चर्चा थई हती। વધુ વિગતમાં જણાવીએ છીએ કે સ્પીડ ન્યૂઝ 17 સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ગામમાં તર્ક વિતર્કની ચર્ચાઓ જાણવા મળી, જગાજીના બાળકોનું ભવિષ્ય બગડવામાં કોનો હાથ હશે, તેમનું જીવરક કોણ આપશે, બે બાળકોની માતા પાલન પોષણ કેવી રીતે કરશે તે સવાલ ઉભો થાય છે। રિપોર્ટર રાજકમલસિંહ પરમાર સાથે સ્પીડ ન્યૂઝ 17 સાબરકાંઠા। મૃતક જગદીશભાઈ આપણા શું થાય ભાઈ થાય એમના અંગાતી બનાવ કેવો કેવો બન્યો તો પછી છેતરપંડી કરીને લઈ ગયો ભાઈ। કોણ લઈ ગયા હતા? હસમુખ ભાઈ। આખું નામ છે? હસમુખ ભાઈ મગનભાઈ પટેલ। કયો લઈ ગયા હતા? પૈસા આપવા કે પૈસા આપવા છે લઈ ગયો। કઈ જગ્યાએ લઈ ગયા હતા? લસુંદ્રા। બરાબર, પછી ત્યો આ બનાવ કઈ રીતે બન્યો, કઈ જગ્યાએ? કેનાલી। બરાબર, એટલે તમને જાણ કોઈને કરી હતી? અમન ભાઈ લખમણભાઈ ને જાણ કરી। લક્ષ્મણભાઈ કોણ છે? લખમણભાઈ જોશી। બરાબર, એ ભાઈ બોલાવાય તો પછી તમે કયો ગયા હતા? હું એમના ઘરે જતો, મને ગાડી બેહીને લઈ ગયા હતા। ગાડીમાં ચાલક કોણ હતું, કોણ લઈ ગયા હતા? મનુભાઈ, મનુભાઈ પટેલ। કયો લઈ ગયા તમે? ગાડી બેહાડીને લઈ ગયા મને, લસુંદ્રા લઈ ગયા। એક્સિડન્ટ થયો સહજ મજાની વાત કરી, કપતા ભાઈને એક્સિડન્ટ થયો સર, એની જઈને પણ વાત કરી। પછી તમે શું વિચાર કર્યો? હું ગયો કે આમ જોવું તો પડશે કે શું શક નહીં થયું। તો જ્યાં પાસે તમે સ્થળ ઉપર જોયું તો તમને કેવું લાગ્યું કે અકસ્માતે મોત હતું કે પછી કોઈ કાવતરું હતું? કાવતરું જ હતું એવું લાગીને કાંઈ એક્સિડન્ટ થયું છે એવું કાવતરું જ હતું। બરાબર, કયા કારણોસર આમનો મોત થયું હોય એવું તમને કોઈના પર શક હોય? એના પણ જ શક થશે કોઈ કોણ જ। બરાબર, પૈસાની લેવડ દેવડમાં મારા કેટલા વર્ષથી આ લેવડ દેવડનું? 7 વર્ષથી। બરાબર, જમીન બાબતનું હતું? જમીન બાબતનું। બરાબર, પછી તમે ત્યાં કોઈ પોલીસ કેસ કરેલો હોય? અહીંયા નહીં કરેલો પણ તો અકાળે છે। બરાબર, ત્યાંનો કોઈ પોલીસનો જવાબ આવ્યો હોય? નહીં આવ્યો હજી જવાબ। બરાબર, તો આપ યોગ્ય જો ઓનો તમને ન્યાય નહીં મળે તો આગામી પગલો આપ શું કરશો? કોઈ વકીલ દ્વારા કેસ કરી એનો યોગ્ય નિર્ણય લેશો? હા, યોગ્ય નિર્ણય લેશો। બરાબર, આપનું નામ જણાવશો? મારું નામ પરમાર ચંદુજી અમતાજી છે, હું હડિયલનો વતની છું। જગદીશભાઈ આપણા શું થાય? જગદીશભાઈ મારા 32 થાય, કુટુંબી। તો આમ નાજોરે જે આ ઘટના ઘટી એ ઘટના વિશે આપણું શું કહેવું થાય? એમના જે હસમુખભાઈ મગનભાઈ પટેલ છે તેમના છેલ્લા 7 વર્ષથી જમીનનો મામલો હતો, તે પછી તેમને છેલ્લે 15-20 દિવસથી મિત્રતાનો સંબંધ રાખે, મિત્રતા કેવી? હા, મિત્રતા કેળવી, ત્યાર પછી તેમને છેલ્લા 15 દિવસથી અવારનવાર લઈ જતા, કયો લઈ જતા એ કોઈ કારણ નથી છેલ્લે, અને 22મી તારીખે તેમને લઈ જાય 9-10 ગારામાં, તે ફરતી આવ્યો જ નથી, અને લસુંદ્રા બનાવ લગભગ નર્મદાની મુખ્ય કેનાલ છે તેઓ આવું બન્યું કે 22મી તારીખે 6-7 ગારામાં। ત્યાર પછી તેમના ભાઈને વાયા વાયા તેમના મનુભાઈ મગનભાઈ પટેલે એ લક્ષ્મણસિંહ દુરસિંહને વાત કરી અને તેમને તેમના ભાઈ રમેશસિંહને બોલાયા તે રમેશસિંહના મનથી કે ખેતરમાં જવા જાય છે, તે પાછા કે ગાડીમાં બેસી જાઓ અને ત્યાં લઈ જઈને અર્ધમાં જઈને સિક્કા ચોકડી લગભગ રાણાસનથી સિક્કા ચોકડી જતા વાત કરી કે તારા ભાઈને એક્સિડન્ટ થયું છે, એટલે કે કયો થયું છે તે પાછા ત્યાં મેન મુખ્ય નર્મદાની કેનાલ છે ત્યાં લઈ ગયા કે આવી રીતે એક્સિડન્ટ થયું છે,
એક્સિડન્ટ જેવું કોઈ લાગતું જ નથી, તેને મારી નાખવામાં જ આવે છે, મર્ડર જ કરી છે. અને તે તેમના ભાઈને લઈ જતો એ રીતે એમનો પ્લાન મારવાનો જ હતો, પણ તે છતાંય તે તેમને ચાલાકીથી પાછા રિટર્ન આવી જાય 3 વાગે. ત્યાં સુધી બીજા દિવસ સુધી તેમનો ફોન તો કોઈ આવ્યો જ નથી કે આવું બન્યું છે. આ તો વાયા વાયા અમને સમાચાર મળ્યા પછી જ્યાં પછી ખબર પડી કે આવું બન્યું છે. ત્યાંની પોલીસે કોઈ તપાસ કરી, ત્યાંની પોલીસે તપાસ કરી કે બસ અકસ્માત થયો છે, પણ અકસ્માત જેવું સદ નહીં. આ ભાઈ નું મર્ડર કરવામાં જ આવ્યું છે, પૈસા ની લેતી દીધી કે આજે તને પૈસા હું આપી દઈશ. ચાલ, કેટલા પૈસાનો મામલો? 1 કરોડનો મામલો છે. બરાબર. અને 1 કરોડ એટલે જગદીશભાઈને પોતાના લેવાના હતા, કુટુંબી ના? કુટુંબી ના, 4-5 ભાઈઓનો લેવાના હતા. ખેતી વેચાણનો હતા. અવારનવાર જગદીશભાઈ ફોર્સ કરતા હતા કે અમારા પૈસા આપી દે, એટલે કે આજે તને પૈસા આપી દઉં ચાલ. અને ત્યાર પછી તે ભાઈ આવ્યો જ નથી ફરતી પાછા. પછી ખાતું, હા, એમને વાઈફનું ખાતું પણ ખોલાયું ફાઇનાન્શિયલ બેંકમાં, તે ખબર જ નથી કોઈને. વાયા વાયા મેં તપાસ કરી, ખાતું ખોલ્યું, તેમાં પૈસાની લેવડ દેવડ છે. 22મી તારીખે જતા આખોદર પેટ્રોલ પંપથી તેમની પેટ્રોલે ભરાયું છે. એટીએમ, ચેકબુક, પાસબુક બધું પટેલ હસમુખભાઈ પટેલ હસમુખભાઈ મગનભાઈ પાસે જ છે. અને કોના નામનું છે? હા, સોનાબેન જગાજીના નામનું છે. અને હસમુખભાઈ જોડે એ બધું એટીએમ તેમના જોડે છે. બેંકમાં આપ અરજી આપી? એનું હા આપી અરજી. બરાબર. પછી આપ આ કેસ બાબતે જ્યારે ગામમાં એમની લાશ આવી એના પછી આપ મીટિંગ કરેલી હતી ડેરીની અંદર, એ મહેસૂલ ચૂકવવાનો પૈસા આપવાનું કહ્યું, પણ તે છતાં પછી અમે લાશનું જે બધું જે વિધિ કરવાની હતી એ પૂરી થઈ ગયા પછી બીજા ત્રીજા દિવસે એમને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાં. એટલે એમને એવું કહ્યું કે આ ના ઉપર તો હું સહી ન કરું, હું કહેતા હોય તો જમીન લખી આલું. તેમને એક વીઘો જમીન ગીરો પેટી આપી છે એમના ભાઈ મનુભાઈ મગનભાઈ પટેલે. છેટલા સમયની બસ ત્યાં સુધી મારો ભાઈ પૈસા ન આપે ત્યાં સુધી એ જમીન પેટી વાવશે. વેચાણ દસ્તાવેજ પણ થઈ શકશે નહીં આવું એમને નોટરી ક્લેમ્પ લખ્યા હતી. બરાબર. ગામના સરપંચનું શું કહેવું થાય? ગામના સરપંચને એમને જોડી રહીને જ આ બધું કરાવ્યું છે, અને હજુ આગળ તપાસ ચાલુ છે. હજુ કોઈ પુરાવો મળ્યા નથી એમના કે આવું, એટલે બસ કાર્યવાહી. આગામી સમય કદાચ મૃતક જગદીશભાઈનું જો સાચો નહીં નહીં મળે તો આપ શું પગલો ભરશો? અમે વકીલ દ્વારા એની કાર્યવાહી આગળ કરશું, અને જે રીતે એ મર્ડર જ થઈ ગયું છે એ રીતે કાર્યવાહી સમાધાન કરશું. એટલે તમારા ડોક્યુમેન્ટ આપ્યા હતા અને ખાતું એમને ખોલાવડાયું હતું, એને એ બધો ઉપયોગ કોણ કરતું હતું? એ ખાતાની પાસબુક ને બધી તમને આપી હતી કે નજરે? બરાબર છે. તમારા ઘરે અવર જવર રહેતી હતી એમની? બરાબર. લઈ જતા મે કીએ જરા બસ મંગળા દિવસ લઈ જા પછી આયા નહીં. બરાબર. તમને કેવું લાગે છે કે આ ખરેખર પોતે આકસ્મિક ભોગ બન્યા હોય કે કોઈને કોઈ કાવતરું કર્યું હોય? ના, કાવતરું જ કરેલું છે. મારો હોમ જવાબ. બરાબર. મહિના ફામ જાય. બરાબર. તો આપ બાળકો કેટલો છે આપણો? બરાબર. અભ્યાસ કરે છે બાળકો? તમારા જીવન જીવવા માટેનો કોઈ અત્યારે આધાર? બરાબર. તો તમને પછી આ લોકોએ પછી શું કહ્યું કે તમને પૈસા આપશું કે કંઈક જીવારક આપશું કે કઈ વાત કરી? જમીન લખ્યા છે. બરાબર. સારું.